વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જય સચિદાનંદ. આજે હું તમને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અને સોવિંગ કોન્ટ્રાસ્ટ વિશેના વાક્ય સમજાવીશ. એક વિદ્યાર્થીએ કોમેન્ટમાં કીધું કે સર, આ સમજાતું નથી, માટે હું તમને ડિટેલમાં સમજાવું છું કે કોન્ટ્રાસ્ટ દર્શાવતા ઘણા બધા વાક્ય છે. દરેક વાક્ય હું તમને સમજાવું છું, તમે જો બરાબર સમજશો તો પરીક્ષામાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટનું કોઈ પણ વાક્ય, કોઈ પણ ફંક્શન પૂછાય તો તે તમને ચોક્કસ આવડી જશે. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણે સેશન શરૂ કરી અને જોઈએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, વાક્ય આપેલા છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અને શોઈંગ કોન્ટ્રાસ્ટના, જેમાંથી તમે ઘણા બધા વાક્ય તો જાણતા જ હશો, કન્જક્શન ને તે બધું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યારે શોઈંગ કોન્ટ્રાસ્ટના વાક્ય જોઈએ. હી વોઝ વીક, એટલે કે તે નબળો હતો, તે રેસ જીતી ગયો. તો આ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, નબળો હતો એ ખરાબ વાત છે, રેસ જીતી ગયો એ સારી વાત છે. માટે એમાં બે વાક્યની વચ્ચે શું છે? કોન્ટ્રાસ્ટ. માટે અહીંયા બટ મૂક્યું, બટ એટલે પરંતુ. તે નબળો હતો પરંતુ રેસ જીતી ગયો. વિદ્યાર્થી મિત્રો, યટ પણ અહીંયા મૂકી શકી બટની જગ્યાએ, તે નબળો હતો છતાં તે મેચ જીતી ગયો. સ્ટીલ પણ આપણે મૂકી શકીએ. આ વિદ્યાર્થી મિત્રો કન્જક્શન કહેવાય. ત્યાર પછી એટલે કે બે કોઓર્ડિનેટિવ કન્જક્શન. હવે આ જ વાક્ય છે એ જુદી રીતે પણ દર્શાવી શકાય. તેને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કહેવાય. અહીંયા ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ વડે. વિદ્યાર્થી મિત્રો, બટ જ્યારે વચ્ચે હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ધો, ઓલ ધો આવી જાય છે. નીચે તમે જુઓ, ધો હી વોઝ વીક, એટલે કે જો કે તે નબળો હતો. ધો નું ગુજરાતી જો કે થાય, જો કે છતાં પણ, બીજા વાક્યમાં છતાં પણ ઓટોમેટિક લાગે. જો કે તે નબળો હતો છતાં પણ તે રેસ જીતી ગયો. ઓલધોનું પણ એ જ થાય ગુજરાતી, જો કે તે નબળો હતો છતાં પણ મેચ જીતી ગયો. પણ વિદ્યાર્થી મિત્ર, તમારે આ શબ્દ યાદ રાખવા પડે. ધો, ઓલધો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. આ વાક્ય બધા તમે તમારી બુકમાં લખજો જેથી તમને યાદ રહે. ત્યાર પછી જુઓ, ઇવન ઇફ અને ઇવન ધો, મેં તમને કીધું હતું કે આ ચારેય જે છે, આ ચારેનો ઉપયોગ થાય ત્યારે વાક્ય કોમ્પ્લેક્સ બને છે. અને આને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કહેવાય છે, એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ટૂંકમાં અત્યારે જે પરીક્ષામાં પૂછાય છે તેમાં તમારે ફંક્શન જ દર્શાવવાના હોય છે, એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે આ બધા જ. ઇવન ઇફ હી વોઝ વીક, એટલે કે તે નબળો હોવા છતાં પણ તે રેસ જીતી ગયો. ઇવન ધો હી વોઝ વીક, હી વન ધ રેસ. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે. ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ ચારે એકાબીજાની જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ, તે તમે સમજી ગયા હશો. એવી જ રીતે બટ, સ્ટીલ અને યેટ, એ પણ એકાબીજાની જગ્યાએ વચ્ચે, વાક્યની વચ્ચે આવે છે અને તે કોઓર્ડિનેટિવ કન્જક્શન તરીકે પણ ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ હાવેવર. હાવેવરનો જ્યારે ઉપયોગ કરી ત્યારે તેની સાથે વિશેષણ આવે છે. હાવેવર વીક, હાવેવર પછી હંમેશા વિશેષણ આવે છે, એ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. હાવેવરનું ગુજરાતી છતાં પણ થાય છે. હાવેવર વીક હી વોઝ, એટલે કે તે નબળો હોવા છતાં પણ, હી વન ધ રેસ. આ બધા જ વાક્યનું ગુજરાતીનો અર્થ તો સેમ જ થાય છે, પણ તમે જુદી જુદી રીતે લખી શકો છો. ત્યાર પછી જુઓ, વીક એઝ હી વોઝ, એટલે કે વીક પછી એઝ આવે. વિદ્યાર્થી મિત્રો, આ વિશેષણ પછી એઝ આવે, મેં અંડરલાઇન કરેલું જ છે. વીક પછી એ જ આવે તો પણ તે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, એટલે કે વિશેષણ પછી. વિશેષણ શું છે એ તમને ખ્યાલ હશે જ વિદ્યાર્થી મિત્રો, કેવો પૂછવાથી વિશેષણ મળે. હાઉ, હાઉથી જ્યારે પ્રશ્ન પૂછો, દાખલા તરીકે તે કેવો છે, પૈસાદાર છે, ગરીબ છે, હોશિયાર છે, મજબૂત છે, તેણી કેવી છે, તો સુંદર છે, આ રીતે વિદ્યાર્થી મિત્રો વિશેષણ મળે છે. તો વીક એઝ હી વોઝ, હી વન ધ રેસ. તો અહીંયા પણ વાક્ય બાકી બધા સેમ રહેશે. તો તમે કોન્ટ્રાસ્ટ એ જ દર્શાવે જ્યારે તેની આગળ વિશેષણ આવતું હોય ત્યારે. ચાલો હજુ પણ આ વાક્ય બે રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, વાક્ય અત્યાર સુધી પહેલા ત્રણ, બટ, યેટ અને સ્ટીલ, એટલે ત્રણ રીતે, પછી ધો, ઓલ ધો, ઇવન ઇફ, ઇવન ધો, ચાર રીતે, એટલે તમને ચાર સાત, હાવેવર અને વીકથી પણ વાક્ય લખી શકાય. એટલે સાત ને બે, નવ રીતે. અર્થ એક જ દર્શાવે, આ વાક્ય જુદી જુદી નવ રીતે તમે લખી શકો છો અને તે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ચાલો હજી આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે
सीम्पल वाक्य बनावानुं होय त्यारे इनस्पाइट ऑफ नो उपयोग करीए छीए। इनस्पाइट ऑफ नो गुजराती छता पण थाय। त्यार पछी बीइंग इनस्पाइट ऑफ हिज बीइंग वीक ही वंडरेस। विद्यार्थी मित्र अहींया तमे हिज नाम मुकेल होय तो पण चाले, बीइंग साथे हिज मूकवानी जरूर नथी होती अने मूक्यु होय तो वधु सारू। आ ही नुं संबंधक छे माटे आपणे ही हतुं तो तेनुं संबंधक शुं मूक्यु? हिज। इनस्पाइट ऑफ हिज बीइंग वीक, पण जो मानो के कोई नाम होय तो अहींया एपोस्ट्रोफी एस वाळुं आवे, इनस्पाइट ऑफ अशोक्स बीइंग वीक एम। विद्यार्थी मित्र तमे समजी गया छो, इनस्पाइट ऑफ हिज बीइंग वीक, अने बीइंग करती वखते आ संबंधक नाम मूको तो पण चाले, आ पजेसिव कहेवाय हिज ते, ही वन ध रेस। એટલે આનું પણ ગુજરાતી એમ જ થાય, પણ વિદ્યાર્થી મિત્રો કે તે નબળો હોવા છતાં પણ તે રેસ જીતી ગયો। બીઈંગ મૂકો તો તમારે નાઉન મૂકવાની જરૂર નથી રહેતી વિદ્યાર્થી મિત્રો, ટુ બીનું રૂપ આપેલું હોય ત્યારે બીઈંગ મૂકી શકી તો આ વીકનું નાઉન બનાવવું પડતું નથી, પણ જો તમે બીઈંગ ના મૂકેલું હોય તો તમારે નાઉન બનાવવું પડે। આ જ વાક્યને આપણે બીજી રીતે પણ લખી શકીએ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, આમાં જો આપેલું છે ડિસ્પાઇટ, ડિસ્પાઇટ નો અર્થ પણ તે જ થાય વિદ્યાર્થી મિત્રો। તો ડિસ્પાઇટની જગ્યાએ માનો કે તમે ઇન્સ્પાઇટ ઓફ મૂક્યું હોય તો ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, જો હિઝ સીધું લીધું હોય, બીઈંગ ના મૂક્યું હોય તો આ વીકનું શું મૂકવું પડે છે? નાઉન, ઇન્સ્પાઇટ ઓફ, સમજી ગયા? તો આ ડિસ્પાઇટ હિઝ વીકનેસ હી વન ધ રેસ, ડિસ્પાઇટનો અર્થ પણ એ જ થાય, છતાં પણ ડિસ્પાઇટ પછી આ સંબંધક આવે, પછી નાઉન આવે, વીકનું નાઉન વીકનેસ થાય। નાઉન તમને આવડતા હોવા જોઈએ, પણ અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો માત્ર ફંક્શન દર્શાવવાના હોય છે, માટે ડિસ્પાઇટ હોય ત્યારે તમારે તે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે એવો જવાબ લખવાનો રહેશે। ઉપર જુઓ વિદ્યાર્થી મિત્ર, ફરીથી તમને કહું છું, આ ડિસ્પાઇટની જગ્યાએ આપણે ઇન્સ્પાઇટ ઓફનો પણ ઉપયોગ કરી શકીએ। ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, જો આપણે આ બીઈંગ ના મૂકવું હોય તો સીધો આનું વીકનું નાઉન કરવું પડે, વીકનેસ। તો તમે બરાબર સમજી ગયા છો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આવું જ એક બીજું વાક્ય લઈએ, ચાલો અહીંયા જુઓ। શી ઇઝ રીચ, એટલે કે તેણી પૈસાદાર છે, બટ શી ઇઝ નોટ હેપી, પણ તે ખુશ નથી। તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ત્રણ રીતે લખવા માટે, બરાબર, આ વાક્ય આપણે જ્યારે ત્રણ રીતે લખી વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? યેટ અને સ્ટીલ બટની જગ્યાએ મૂકી દેવાનું છે। તો તમે બરાબર સમજી ગયા છો શું મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો? યેટ અને સ્ટીલ, આ ત્રણેય વાક્યનો અર્થ એક જ થાય છે, તેણી પૈસાદાર છે પણ ખુશ નથી, તેણી પૈસાદાર છે છતાં ખુશ નથી, તેણી પૈસાદાર છે છતાં ખુશ નથી। આ જે છે વાક્ય એ વિદ્યાર્થી મિત્ર કમ્પાઉન્ડ વાક્ય કહેવાય છે, એમાં કોઓર્ડિનેટિવ કન્જંક્શનનો ઉપયોગ હોય છે। હવે નીચેના વાક્ય જુઓ, તે કોમ્પ્લેક્સ કહેવાય છે। પરીક્ષામાં તમારે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એવું પૂછાતું નથી, પણ તમારે માત્ર ફંક્શન દર્શાવવાના હોય છે, એટલે એકદમ તમને સરળ રહેશે। આ બધા જ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે। તો અહીંયા ધો નો ઉપયોગ કર્યો, ધો સી ઇઝ રીચ, સી ઇઝ નોટ હેપી, મેં તમને અગાઉ કીધું, ધો, ઓલ ધો, ઇવન ધો, આ બધા જ જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો તે શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ। પછી અહીંયા જો, ઓલ ધો સી ઇઝ રીચ, સી ઇઝ નોટ હેપી, તો તેનો પણ અર્થ એ જ થાય કે તેણી પૈસાદાર હોવા છતાં પણ ખુશ નથી। હવે આપણે આગળ જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આગળ અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો,